વિદ્યાર્થી મિત્રો શ્રી સાનિપાણી વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 અગાઉ આપણે પરિમિતિ વિશે માહિતી મેળવી કે કોને કહેવાય પરિમિતિ બધી બાજુના માપનો સરવાળો હોય એને શું કહેવાય પરિમિતિ આકૃતિ પછી આપણે ખેતર લગતા આપણે એની હદને લગતા આપણે દાખલા મેળવ્યા આજે આપણે એક નવી વસ્તુ શીખવાના છીએ આલેખ પત્ર ઉપર આકૃતિ આપેલી હોય તો આપણે તેને કેવી રીતે ગોઠવી શકાય તો એને શું કહેવાય તો પ્રથમ આપણે ક્ષેત્રફળ ક્ષેત્રફળ વિશે માહિતી મેળવીશું તો ક્ષેત્રફળ કોને કહેવાય તો બંધ આકૃતિ હોય આપણને ખબર છે બંધ આકૃતિ કોને કહેવાય તો બંધ આકૃતિ હોય તો બંધ આકૃતિ દ્વારા સપાટી પર ઢોકાયેલી જગ્યાને કહેવાય ક્ષેત્રફળ કહેવાય એટલે ધારો કે અહીંયા આપણે ચોરસ કરેલું છે તો આની અંદર આ ગોળની અંદર ચોરસે જેટલી જગ્યા હોય તે એને એનું શું કહેવાશે ક્ષેત્રફળ કહેવાય બરોબર આ ગોળ ઉપર ચોરસે જેટલી જગ્યા હોય તે એને શું કહેવાય એનું ક્ષેત્રફળ કહેવાય બરોબર તો બંધ આકૃતિ દ્વારા સપાટી પર અહીંયા આપણું જે જ્ઞાન શું લખાશે 1/2 માં
બે એટલે અડધું અને આ પણ અડધું છે એટલે આને પણ શું લખાશે અડધું હવે આજે આપણે આપણે કઈ શું કરવાના છે આપણે ગણી લેવાના છે કેટલા બોક્સ એટલે કે કેટલા ચોરસ છે તો ગણી લઈએ 1 2 3 4 અને અડધું ને અડધું કેટલા થશે 5 એક થઈ જાય 4 1 1 કેટલે વખત 4 અને અડધું કેટલી વખત છે 2 વખત છે અડધું આ બધાનો શું કરવાનો સરવાળો કરવાનો 1 2 3 4 4 થઈ ગયું અડધું ને અડધું શું થાય આખું તો 4 * 1 કેટલા થઈ જશે 5 ચોરસ બરોબર આપણે આવી રીતે આલેખ પત્ર ઉપર આકૃતિ આપેલી હોય અને ચોરસ ગણવાનું કે તો આ રીતે ગણવાનું આવશે આ ત્રણ નિયમ યાદ રાખવાના અડધું હોય તો અડધું એકના છેદમાં 2 લખવાનું આખું હોય તો 1 અને અડધાથી વધારે હોય તો પણ 1 હવે આકૃતિ બી માં એમાં આપણે પહેલા આખા ખાના અને આખાથી વધારે હોય અડધાથી વધારે બરોબર એ આખું ખાનું અડધાથી વધારે હોય એ લખી નાખી જો અડધાથી વધારે એટલે 1 આ પણ 1 1 આ બધાય શું આવશે 1 આવશે બરોબર હવે આ છે અડધાથી ઓછું છે સોરી અડધાથી વધારે આ પણ 1 આવશે કેટલા ગણા થઈ ગયા 1 2 3 4 5 6 7 અને 8 ખાના થઈ ગયા બરોબર અડધાથી વધારે આ ખાનું ગણવાનું આવશે એટલે બીજા બધા ખાના કેવા છે અડધાથી ઓછા છે કુલ ગણેલા ખાના થશે આમાં 8 ખાના થશે તો આકૃતિ બી બરાબર કેટલા ખાના થશે 8 ચોરસ બરોબર જેટલા ચોરસ હોય એ આખા પછી અડધાથી વધારે એવો એને શું કહેવાનું એક નંબર આપવાનો અને અડધું હોય તો અહીંયા જે હોય એકના છેદમાં બે અડધું નંબર આપવાનો બરોબર હવે સી આકૃતિ સી માં જો આકૃતિ પૂછે 1 પછી આ 2 આ 3 આખા છે બરોબર હવે આ છે એ અડધાથી વધારે છે 2 ને પણ એક કહેવાનું 4 થઈ ગયા પછી આ અડધું છે અને આ પણ અડધું છે બરોબર તો 4 ને એકલા થઈ ગયા 5 5 અને આ એક છે અડધાથી વધારે છે આને શું કહેવાનું 1 કહેવાનું 1 2 3 4 5 અને અડધું ને અડધું શું થાય આખું 5 ને એકલા થશે 6 તો આકૃતિ C બરાબર શું આવશે 6 ચોરસ આવશે કેટલા આવશે 6 ચોરસ હવે આકૃતિ D બરાબર આપણે આપણે જે લઈ A આ B આ C હવે આમાં D એમાં આ એક ખાન આ બીજું ને યાદ લખવાનું એક લખવાનું છે જે આખા અને અડધાથી વધારે હોય તેમાં શું લખવાનું છે એક લખવાનું હવે જો બીજા બધા ખાના છે બધા કેવા છે અડધાથી ઓછા છે એટલે આ ચાર જ આવશે આમાં આકૃતિ D બરાબર શું આવશે 4 ચોરસ બરાબર બીજા જે ખાના છે એ ગણવાના નથી કારણ કે અડધાથી ઓછા છે અડધાથી ઓછું હોય તો ગણવાનું નહીં અડધાથી વધારે હોય તો શું ગણવાનું 1 અડધું હોય તો એના છેદમાં 2 હોય તો 1 તો આકૃતિ A B C અને D માં આપણે કેટલા કેટલા ચોરસ થયા આકૃતિ A માં 5 ચોરસ છે આકૃતિ B માં 8 આકૃતિ C માં 6 અને આકૃતિ D માં 4 તો આપણે આને ક્ષેત્રફળ પણ કહી શકીએ કે આકૃતિ A નું ક્ષેત્રફળ કેટલું છે 5 ચોરસ સેન્ટીમીટર બરોબર આ બધા કેવી રીતે શું આવે છે સેન્ટીમીટર એક એક ખાન છે એક એક સેન્ટીમીટર નું હોય પછી આકૃતિ બી માં કેટલા આવશે 8 આકૃતિ સી માં 6 આકૃતિ ડી માં 4 હવે બીજો શું પ્રશ્ન છે સૌથી ઓછા ચોરસ કઈ આકૃતિ માં છે આપણે આમાંથી જોઈને લખી નાખવાનું કઈ આકૃતિ માં સૌથી ઓછા ચોરસ છે કે આકૃતિ ડી માં તો લખી નાખો આકૃતિ ડી માં સૌથી ઓછા ચોરસ છે અને આમાં શું કહ્યું છે સૌથી વધારે ચોરસ માં છે તો આકૃતિ બી માં આ
आकृति बी मां सौथी वधारे चौरस छे बरोबर खास तो ध्यान રાખવાનું છે આવી રીતે પૂછાય તો આ ત્રણ વસ્તુ આકૃતિ આપેલી હોય એમાં ચોરસ આખા હોય તો એક લખવાનો અડધા થી વધારે હોય તો પણ એક લખવાનું તો અડધું હોય તો 1/2 અહીંયા આપણે દર્શાવ્યું છે આકૃતિ એમાં કેવી રીતે કરવાનું બીજા બધામાં પણ એ જ રીતે કરવાનું આવશે બરોબર આને આપણે શું કહી શકાય ક્ષેત્રફળ ક્ષેત્રફળ કહી શકાય કે બંધ આકૃતિ દ્વારા સપાટી પર રોકાય જગ્યાનું શું કહેવાય ક્ષેત્રફળ આજે આપણું આલેખ પત્ર છે એમાં આકૃતિ A જેટલી જગ્યા રોકે છે એને શું કહેવાશે ભૂ ક્ષેત્રફળ કેટલી જગ્યા રોકે છે 5 ચોરસ છે બરોબર 5 ચોરસ છે જગ્યા રોકે છે તો એને શું કહેવાશે ભૂ ક્ષેત્રફળ કહેવાય એવી જ રીતે આકૃતિ D કેટલું રોકે છે 8 તો એ એનું ક્ષેત્રફળ આવશે આકૃતિ C માં કેટલું આવે છે 6 તો એને એનું ક્ષેત્રફળ કહેવાય બરોબર એટલે આના દાખલાના કારણે આગળના ધોરણમાં પણ આવશે બરોબર અત્યારે આપણે ખાલી આટલું શીખવાનું છે તો આ તમારે બાકી બુકમાં લખી નાખવાનું અને રફ બુકમાં બે વાર લખવાનું રહેશે બરોબર